ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાત સંવેદન વિશે વાત કરતા હતા. સ્વાદ સંવેદન વિશે કે દ્રષ્ટિ સંવેદન વિશે કે શ્રવણ સંવેદન, જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે કોમન વસ્તુ યાદ રાખી લો. કહ્યું તો કે પહેલો મુદ્દો કરીને એ જ લખવાનું કે સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા વિવિધ સંવેદનોને ક્રમમાં સમજીએ તો સંવેદનના પાંચ પ્રકાર છે. ગમે એ ત્રણ માર્કમાં પૂછે તો તમારે પાંચે પાંચ પ્રકાર પહેલાં દર્શાવવા જરૂરી છે, ખાસ યાદ રાખજો. બરાબર, અને આટલું જે હું બોલું છું ને અત્યારે એ તમારે લખવાનું છે, કારણ કે ગમે તે એક સંવેદન તો પૂછાવાનું જ છે. એટલે સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો વિવિધ સંવેદનોને જો આપણે ક્રમમાં સમજીએ, ક્રમમાં લખવા ખાસ જરૂરી છે, યાદ રાખજો, ક્રમમાં સમજીએ તો સંવેદનના પાંચ પ્રકાર છે જે નીચે પ્રમાણે છે. મેં તમને કીધું કે તમારા ચહેરા દ્વારા યાદ રાખો, દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન, જેમાંથી સ્વાદ સંવેદનની સમજૂતી નીચે પ્રમાણે. આટલું જે તમે લખો છો, આટલું હું જે બોલ્યો, આ તમારે બોર્ડની પરીક્ષામાં લખવાનું છે. તમે પહેલી અત્યારે કદાચ તમને એવું લાગે કે સાહેબ અમને એટલો બધો ફોર્સ કરે છે, તો પણ અમે પહેલી પરીક્ષા કદાચ તમારે લેવાય નહીં, તો તમે ડી વિભાગની અંદર આ ટૂંકનું તમારે લખવાની જ છે. પછી તમને અનુભવ થશે કે આપણે તૈયાર કર્યું હોત તો સારું હતું. તો આટલું તમારે લખીને પછી તમને સ્વાદ વિશે પૂછે એની સમજૂતી નીચે પ્રમાણે, શ્રવણ સંવેદન પૂછે તો એની સમજૂતી નીચે પ્રમાણે, અને દ્રષ્ટિ સંવેદન પૂછે તો એની સમજૂતી, આટલું તમારે ફરજિયાત લખવાનું. કયું? ફરીથી બોલું છું, સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો વિવિધ સંવેદનોને આપણે ક્રમમાં સમજીએ તો સંવેદનના પાંચ પ્રકાર છે, દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. એની અંદરથી સ્વાદ સંવેદન ત્રણ માર્કનો પ્રશ્ન છે, એટલે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના કે ઉપસંહાર નહીં યાદ. તો સ્વાદ સંવેદનની અંદર પહેલો મુદ્દો જોઈએ, વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. વિવિધ રાસાયણિક ઉદ્દીપકો એટલે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં જેટલા રસાયણો હોય, ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદ. કયા કયા સ્વાદ? તો આપણને ખબર છે કે ગળ્યો હોય, ખાટો હોય, ખારો હોય, આપણે વસ્તુ ખાઈએ છીએ અને આપણને એ રસાયણ ઉદ્દીપકો જે છે ઉત્પન્ન થાય, અને સ્વાદનું સંવેદન કોના દ્વારા થાય? તો કે જીભ દ્વારા થાય. બરાબર, આપણે ખોરાક મોઢામાં મૂકીએ પછી આપણે ખાઈએ એટલે આપણને દરેક પ્રકારનો સ્વાદ અનુભવાય. એ ગળ્યો હોય તો ગળ્યું છે એમ કહીએ, ખાટો હોય તો ખાટું છે, ખારો હોય તો ખારો અને તીખો હોય તો તીખો. પછી નંબર બે, જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ નથી કરતી, પરંતુ માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્ત્વ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોની અંદર જીભ એક જ એક એવો સંવેદન છે કે જે બે કામ કરે છે. જીભ એક માત્ર ને માત્ર આપણા સ્વાદ સંવેદનનું કામ જ નથી કરતી, તો એ શું કરે છે? તો કે આપણા માનવ જીવન માટે, આપણા જીવનમાં જેનું ખૂબ જ મહત્ત્વ છે એવું બોલવાનું કામ કરે છે, એટલે કે ભાષાના ઉચ્ચારણમાં પણ એનું મહત્ત્વ છે. એટલે જીભ સ્વાદ સંવેદનનું કામ કરે છે અને ભાષાના ઉચ્ચારણમાં પણ તેટલું જ એનું મહત્ત્વ છે. સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી હોય છે. આપણે જીભની રચના લખી, જીભ જે છે એની અંદર હાડકું નથી હોતું, એટલે આપણે ઘણી વાર બોલીએ છીએ ત્યારે કહીએ છીએ કે ભાઈ મારાથી બોલાઈ ગયું, જીભમાં કાંઈ હાડકું ન હોય, એવું બોલીએ છીએ. શું કામ એવું? કારણ કે સ્નાયુઓની બનેલી છે, આપણે જે બાજુ વાળવી એ બાજુ વળી શકે, સ્નાયુઓની બનેલી છે. અને જડબું એટલે કે આપણે મોઢું જે ખોલીએ છીએ એના બે દાંતની વચ્ચેનો જે ભાગ જે છે એને આપણે જડબા તરીકે ઓળખીએ છીએ. જડબાના છેડા સાથે એટલે કે ગળા સુધીના ભાગ સાથે સંકળાયેલી એટલે કે જોડાયેલી હોય છે. જીભની ખરબચડી સપાટી, આપણો જીભનો ઉપરનો જે ભાગ છે ને ખરબચડો છે, અને ખરબચડો જ હોવો જોઈએ. એ જે ઉપર ઝીણા ઝીણા નાના નાના કણો દેખાય ને, જે આપણે સૂક્ષ્મ આપણી આંખોથી ન જોઈ શકીએ, પણ તમે કોઈ કાચ લઈને એની અંદર તમે જુઓ ને તો તમને એક સૂક્ષ્મ ભાગ દેખાય. એ ઝીણા ઝીણા ઉપસેલા કણો એને સ્વાદ કણ કહેવાય. અને એ સ્વાદ કણને આધારે જ આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો આપણે અનુભવ કરીએ છીએ. બરાબર છે? ફરીથી વિદ્યાર્થી મિત્રો પહેલેથી કહું છું, વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન શેની દ્વારા? તો કે જીભ. હવે શું કહેવાનું? તો કે જીભ માત્ર સ્વાદનું જ કામ નથી કરતી, પરંતુ માનવ જીવનમાં ખૂબ જ જે છે મહત્ત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્ત્વ છે. શેની બનેલી છે? તો કે સ્નાયુઓની બનેલી છે અને જડબાના છેડા સાથે સંકળાયેલી છે. જીભની ખરબચડી સપાટી, ઉપરની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો હોય છે,
અને એને આપણે એ જે આપણને સ્વાદનો અનુભવ આપણને કરાવે છે. આ કણોને બે નામ આપ્યા છે. પછીનો મુદ્દો સ્વાદકણ કે રસકણ. આ જે ઉપર સફેદ ભાગ દેખાય છે, ઝીણા ઝીણા કણો દેખાય છે, જે નરી આંખે આપણને ન પણ દેખાતા હોય, તમે જે કાચની સામે ઊભા રહીને જીભ બહાર કાઢીને જુઓ તો કાંઈ દેખાતા ન હોય, પણ ખૂબ સૂક્ષ્મ હોય છે, એને આપણે સ્વાદકણ અથવા રસકંદ તરીકે ઓળખીએ છીએ. એ જો ન હોય તો આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એનો આપણને કંઈ સ્વાદ નથી આવતો. અત્યારે તમે જુઓ કે અત્યારે આપણને ખબર છે કે આપણે કોરોના વાયરસથી જે છે એનો સામનો કરી રહ્યા છીએ, તો કેટલા બધા માણસોને અત્યારે જે કોરોના આવે છે મોટાભાગના એમ કહે છે કે ભાઈ મને જે કાંઈ ખોરાક ખાઉં છું એનો સ્વાદ નથી આવતો, બરાબર છે, મને ભૂખ નથી લાગતી, મને નબળાઈ આવી ગઈ છે. આ સ્વાદકણો છે ને એ જે વાયરસને કારણે જે છે એ કામ કરતા બંધ થઈ ગયા છે, એટલે તમે જે ખોરાક ખાઓ ને એનો કાંઈ સ્વાદ તમને આવતો નથી. તો એ સ્વાદકણ કે રસકંદ આપણા માટે મહત્ત્વના છે. તેમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ, હવે સ્વાદકણ આપણને ખારો છે કે ખાટો છે કોણ કહે છે, તો કે આ ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈ અને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે, ત્યારે આપણને નાનું મગજ એમ જવાબ આપે કે આ વસ્તુ ખાટી છે, તીખી છે કે મોળી છે, બરાબર છે. ક્યાં જાય આ ચેતાપ્રવાહ? મધ્યભાગમાં જાય, મધ્યભાગમાંથી અગ્ર ભાગ એટલે આગળના ભાગમાં આવે અને પછી નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. આ ચેતાપ્રવાહ, પછીનો મુદ્દો, આ ચેતાપ્રવાહ મગજની મધ્ય ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજો શું કીધું આપણને, ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચ, મધ્યસ્થ ખાંચ એટલે વચ્ચેના ભાગમાં કપાળથી આગળનો ભાગ અને પાછળ નાનું મગજ છે એની વચ્ચેનો ભાગ, એની બરાબર પાછળ આવેલું સ્વાદ સંવેદન ક્ષેત્ર છે. બરાબર, આપણે આગળ જે છે દ્રષ્ટિ સંવેદનમાં કેમ કીધું હતું કે નિમ્ન ભખંડમાં જાય છે, આ નિમ્ન નહીં, આ મધ્ય ખાંચમાંથી પસાર થઈને ત્યાં પાછળના ભાગમાં સ્વાદ સંવેદન આવ્યું છે ત્યાં પહોંચે, ત્યારે તમને જવાબ મળે છે કે સ્વાદનો અનુભવ થાય કે આ વસ્તુ કેવી છે. ફરીથી બે મુદ્દા કહું છું, તેમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. આ ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. હવે આ સ્વાદનો અનુભવ થયા પછી આપણે પછીનો મુદ્દો જોઈએ કે વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર જે રાસાયણિક તત્વો રહેલા છે તેના આધારે મુખ્યત્વે ચાર પ્રકાર જે છે એ સંવેદનના અનુભવાય. બરાબર જોજો, સંવેદનના ચાર પ્રકાર કોના આધારે પાડ્યા? તો કે આપણે જે રાસાયણિક તત્વો ખોરાકમાં ખાઈએ છીએ એના આધારે ચાર પ્રકાર. હવે તમને સીધે સીધો પ્રશ્ન એક વાક્યમાં પૂછે કે સંવેદનના પ્રકાર જણાવો, તો તમારા ચાર જ લખવાના છે. કયા? ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ અને તીખો. જોજો વિદ્યાર્થી, પહેલાં તમે ગળ્યો રાખજો, પછી બે ખ ઉપરથી યાદ રાખવાનું, ખાટો અને ખારો. બરાબર, ખારો અને ખાટો જે યાદ રાખો તે, અને છેલ્લે તીખો. તો આ કેના પ્રકાર પાડ્યા આપણે? સ્વાદના પ્રકાર. બરાબર છે, સંવેદન, સ્વાદ સંવેદનના પ્રકાર કેટલા? તો તમારા ચાર કહેવાના. હવે આ સ્વાદના ચારે ચાર પ્રકાર જે છે એક વાક્યમાં મોસ્ટ આઈએમપી છે. હવે એ ચારે પ્રકાર આપણે કઈ કઈ જગ્યાએ જીભમાં અનુભવીએ છીએ એના આપણે ત્રણ મુદ્દા લખીએ. એમાં પહેલો, જીભના અગ્ર ભાગમાં, જે આપણી જીભની ટોચ છે ને આગળના ભાગમાં, એ અગ્ર ભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા ગળ્યો સ્વાદ અનુભવીએ. ગળ્યો એટલે મીઠો. આપણે ખાંડ કે ગોળ ખાઈએ તો તમે જીભનો આગળનો ટેરવાનો ભાગ ખાલી ખાંડને કે ગોળના ગાંગડાને અડાડો ને તો આપણને સીધું ગળ્યું લાગે. બરાબર, એટલે ક્યાં તમને પૂછે કે જીભના કયા ભાગમાં ગળ્યો સ્વાદ અનુભવાય? તો તમારે કહેવાનું છે અગ્ર ભાગ લખવાનું છે. પછીનો મુદ્દો, આ બધા એમસીક્યુમાં પૂછાય, જીભની બંને બાજુની ધાર, આપણે જીભ બહાર કાઢીને બે બાજુનો ભાગ ધાર દેખાય ને ત્યાં એના ટેરવાની પાછળ એ જે ધાર દેખાય છે એની પાછળના ભાગમાં ખારો સ્વાદ અનુભવાય છે. આપણે કોઈ પણ જાતની ખારી વસ્તુ ખાઈએ તો આપણે જીભનો આગળનો તમે જે અણીનો ભાગ છે એ તમે અડાડો ને તો કાંઈ તમને સ્વાદ ન અનુભવાય, પણ એ તમે કોઈ વસ્તુ ખાઓ પછી એને ચાવો અને એનો રસ જે છે જ્યારે આપણને જીભના ટેરવાની પાછળના ભાગમાં, જીભની બે ધાર છે એના ટેરવાની પાછળના ભાગમાં જ્યારે રસ જાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ વસ્તુ બહુ ખારી છે. બરાબર, તો ખારો સ્વાદ કઈ જગ્યાએ? તો એટલું જ યાદ રાખવાનું, જીભની ધાર પર ટેરવાની પાછળ.
બરાબર જીભની ધાર અને ટેરવું છે એની પાછળના ભાગમાં ખારો સ્વાદનું હોય. અને પછીનો મુદ્દો, તેનાથી થોડા આગળ બંને બાજુની ધાર પર ખાટો સ્વાદ, જીભની બે ધાર ઉપર ખાટો સ્વાદ અનુભવાય. અને પછીનો બહુવિકલ્પ, જીભના પાછળના મૂળ ભાગમાં કડવો સ્વાદ. આ એમસીક્યુમાં ખાસ પૂછાય છે, કડવો અને ગળ્યો ખાસ. હવે આપણે જોજો, મોટે ભાગે તમે કોઈ પણ માણસને કે તમે જોજો, વાલી હોય કે માતા પિતા હોય, એ નાનું બાળક દવા પીતું હોય તો એને શું કહે ખબર છે? ખૂબ ઊંડે સુધી દવા મૂકીને તું પી જ. હવે જીભનો પાછળનો જે ભાગ છે ત્યાં જ આપણને કડવો ભાગ અનુભવાય છે. હવે ત્યાં તમે દવા મૂકો એટલે તમને કડવી લાગે ને, એની કરતાં તમે જીભના ટેરવામાં મૂકી અને તમે પાણી પી જાઓ તો તરત તમે ટીકડી ગળી જાઓ, તમને કડવી ન લાગે. એટલે જીભના મૂળ ભાગ જ્યાં આગળ જડબામાં આપણી જીભ જોડાયેલી છે ને, એ ભાગ જે છે ત્યાં આગળ આપણને કડવો સ્વાદ જે છે અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં કોઈ પ્રકારનો સ્વાદ નથી હોતો, યાદ રાખજો. બરાબર, જીભનો જે મધ્ય ભાગ છે એટલે આગળ ટેરવું અને પાછળ જડબાનો, એની વચ્ચેનો ભાગ છે ને, ત્યાં આપણને કોઈ પણ પ્રકારના સ્વાદનો અનુભવ થતો જ નથી. ખારો નહીં, ખાટો નહીં, તીખો નહીં, કાંઈ જ નહીં. મધ્ય ભાગમાં તમને પૂછે કે જીભના કયા ભાગમાં સ્વાદનો અનુભવ નથી હોતો, તો તમારે કહેવાનું છે મધ્ય ભાગમાં કોઈ પણ પ્રકારનું સ્વાદ સંવેદન હોતું નથી. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો બહુ મહત્ત્વનો છે, બે માર્કમાં પૂછાશે તમને. આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના 6 પ્રકાર જણાવો, અથવા એમ પૂછે આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના પ્રકાર કેટલા અને કયા કયા. તો આયુર્વેદ જ્યારે આગળ લગાડે તો તમારે સ્વાદના 4 પ્રકાર નથી કહેવાના, 6 પ્રકાર કહેવાના છે. અને કયા કયા, તો ઓલામાં 4 હતા એ તો લેવાના જ છે તમારે, ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ અને ખાટો. આ 3 થયા. કડવો એ જે ઓલામાં નહોતો, કડવો, તીખો અને તુરો. તીખો તુરો બે છેલ્લે એટલે રાખ્યા કે તમે ત ઉપરથી બે યાદ રાખી શકો, તીખો તુરો. ખ ઉપરથી બે યાદ રાખી શકો, ખારો ખાટો. અને બે અલગથી યાદ રાખો, ગળ્યો અને કડવું. ગળ્યું અને કડવું બે સામસામે આવી જાય એટલે 6 પ્રકાર તમે સરળતાથી યાદ રાખી શકો. એટલે તમને પૂછે આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના પ્રકાર કેટલા, તો તમારે કહેવાનું છે ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ, કડવો સ્વાદ, તીખો સ્વાદ અને તુરો સ્વાદ. હવે બે એક એક વાક્યમાં પૂછાય ત્યારે મોટે ભાગે તમે આ પ્રકારની ભૂલ કરતા હોય છે. જો તમને હજી ફરીથી કહું છું, તમને પૂછે કે સ્વાદ સંવેદનના પ્રકાર કેટલા, તો તમારે કહેવાનું છે 4 જ. આગળ આયુર્વેદ શબ્દ ન લગાડે અને સ્વાદ સંવેદનના પ્રકાર કેટલા, તો કે 4, ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ અને તીખો. પણ તમને એવો પ્રશ્ન પૂછે 1 કે 2 માર્કમાં, આયુર્વેદની દ્રષ્ટિએ કેટલા પ્રકાર અને કયા કયા, તો આયુર્વેદની દ્રષ્ટિએ 6 પ્રકાર. બરાબર, સ્વાદના સ્વાદ સંવેદન આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના 6 પ્રકાર અને કયા કયા, તો કે ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ, કડવો સ્વાદ, તીખો સ્વાદ અને તુરો સ્વાદ. તો છેલ્લે જ્યારે આયુર્વેદના 6 પ્રકાર તમે 6-6 ચોપડાની મધ્યમાં લખવાના અને 6-6 લખાઈ જાય એટલે આ તમારી સ્વાદ સંવેદનવાળી કે કેન્દ્રોની સમજૂતી આપો એ 3 માર્કની ટૂંકનોંધ તમારી પૂરી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનોંધો ખૂબ સરળ છે, 2-3 વખત તમે એને વાંચશો એટલે તમને શબ્દો પણ યાદ રહી જશે. પહેલાં એ ભાષા જીભ આપણને કઈ રીતે ઉપયોગી થાય, તો પહેલાં આપણે કીધું કે સ્વાદ સંવેદન માટે, બીજું આપણે કીધું ભાષાના ઉચ્ચારણ માટે, પછી આપણે એની રચના કીધી કે ભાઈ સ્નાયુઓની બનેલી હોય અને જડબાના છેડા સાથે જોડાયેલું, પછી આપણે એમાં સ્વાદ કણ કીધા કે જીભની ઉપર જે સફેદ તમને ખરબચડો ભાગ દેખાય છે ઝીણા ઝીણો, એને સ્વાદ એના દ્વારા સ્વાદ અનુભવાય અને એટલા માટે તેને બે નામ આપ્યા આપણે, સ્વાદ કણ અને રસકણ. પછી આપણે આગળ ચાલ્યા કે કઈ રીતે આપણે સ્વાદ અનુભવીએ, તો કે સૌ પ્રથમ આ ભાગ ચેતા પ્રવાહથી મધ્ય ભાગમાં જાય, પછી અગ્ર મગજમાં જાય અને પછી નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે. પછી આ ચેતાપ્રવાહ મગજની મધ્ય ખાંચની બરાબર પાછળ આવેલું સ્વાદ સંવેદન છે, પાછળ આવેલું સ્વાદ સંવેદન ત્યાં સુધી પહોંચે ત્યારે આપણને સ્વાદનો અનુભવ થાય. અને આ સ્વાદ સુધી તમે પહોંચો મુદ્દામાં, પછી તમને કહેવાનું કે વિવિધ પ્રકારના ખોરાક ખાવાથી રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના સંવેદનો અનુભવીએ. બરાબર, આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને રસાયણ બધા ભળેલા હોય, આપણે ચાવીએ એટલે રસાયણ છૂટા પડે અને એના આધારે સ્વાદના 4 પ્રકાર પાડ્યા, ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ અને તીખો. એ 4-4 લખી પછી એના 4 મુદ્દા લખવાના છે કે 4-4 તમને જીભની અંદર કઈ જગ્યાએ અનુભવાય. તો પહેલું કહેવાનું કે જીભનો જે અગ્ર ભાગ છે ત્યાં આવેલા સ્વાદતંતુ આપણને ગળ્યો સ્વાદ અનુભવ થાય છે. જીભની બંને બાજુની ધાર અને એના ટેરવા છે
बन्ने बाजूनी धार ऊपर नहीं, धार नो जे टेरवा छे नेना पाछळना भाग में आपने खारो स्वाद अनुभवाय, अने एनाथी थोड़ा तमे आगळ बन्ने बाजूनी धार ऊपर जाओ तो आपने खाटो स्वाद अनुभवाय, अने जीभना पाछळना मूळ हुदी बराबर ज्यां आपणुं जड़बू छे छेल्लो भाग छे जोड़ायेलो न्या मूळ भाग में आपने कड़वो स्वाद अनुभवाय। अने छेल्लो मुद्दो कहेवानो के मध्य भाग में कोईपण प्रकारनुं संवेदन आपणने स्वादनुं थतुं नथी। अने पछी छेल्लो मुद्दो लखवानो के आयुर्वेदनी दृष्टिए स्वादना छ प्रकार छे, आयुर्वेदनी दृष्टिए स्वादना छ प्रकार छे, गळ्यो स्वाद, खारो स्वाद, खाटो स्वाद, कड़वो स्वाद, तीखो स्वाद ने तूरो स्वाद। तो आयुर्वेदनी दृष्टिए स्वादना के संवेदन, आयुर्वेदनी दृष्टिए संवेदन पूछे के स्वाद पूछे तो छ प्रकार कहेवाना, अने मोस्ट आपणने पूछाय छे। तो विद्यार्थी मित्रों आज आप संवेदन जे छे एमां स्वाद संवेदन की समझूती जे छे आपणे मेळवी जे आपणे त्रण मार्क माटे खूब ज महत्वनी छे। अने आपणे व्यवस्थित रीते तमे एक कलाक सुधी आनुं रीडिंग करो, सरस रीते तैयार थई जाए, पाकू थई जाए, पछी तमारे रफ बुकनी अंदर जेम टेस्ट आवता होय एवी रीते आखो ज प्रश्न तमारे मोढे लखी नाखवानो छे। हवे ज्यारे आगळना लेक्चरमां आपणे मळीए ત્યારે આપણે શ્રવણ સંવેદન, શ્રવણ એટલે કે શું થશે, કાન જે છે સાંભળવાનું જે કામ કરે છે બરાબર, એના વિશે જે છે આપણે પ્રશ્ન જે છે એ આપણે ત્રણ માર્કની અંદર પૂછાય છે, એ આપણે આની પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આપણે જોશું।